નાકાબંધી કપાસતા ઠેકઠેકાણે દારૂનો વેપલો થઈ રહ્યો છે ત્યારે દારૂની બદીના કારણે એક મહિલા પોતાના પતિ ગુમાવ્યા છે ત્યારે આ બદીઓ દૂર કરવાની માંગ સાથે દારૂના નશામાં મૃત્યુ પામનારાઓની વિધવાઓએ તેઓના ફોટા હાથમાં રાખી રેલી આકારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી દારૂબંધી કરાવવા માંગ કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી જ હોય તેમ લાગે છે, કારણ કે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં દારૂનો વેચાણ થાય છે. સુરતમાં તો દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે અને ઝેરીલું દારૂ વેચે છે, જેના કારણે અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. ત્યારે દારૂના વ્યસનમાં મૃત્યુ પામનારાઓની વિધવાઓએ મંગળવારના રોજ દારૂના દૂષણને દૂર કરવાની માંગ સાથે પોતાના મૃતક પતિઓના ફોટા હાથમાં રાખી દારૂબંધીની માંગ સાથે પનીતા વિશ્રામ ગ્રાઉન્ડ ધા પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી, જેમાં દારૂમાં મૃત્યુ પામનારાઓની વિધવાઓ સાથે અન્ય શહેરીજનો પણ જોડાયા હતા. તમે દારૂને નહીં પણ દારૂ તમને પીવે છે એના બેનરો સાથે પાંડેસરા ખાતેના સમસ્ત પાંડેસરા નાગસેન નગરના રહીશો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો દારૂબંધીની માંગ સાથે આ રેલીમાં જોડાયા હતા અને દારૂબંધીનો કડક અમલ કરવા માંગ કરી હતી. અમારે નાગસેન નગર કા એરિયા જો હે વહા બહુત શરાબ બેચતે હૈ લોગ, બેચતે તો બેચતે ઓર દાદાગીરી કરતે ઝઘડા કરતે. હમ ઔરત લોગ કામ ધંધે પે જાતે હૈ ઓર આદમી લોગ શરાબ પીતે હૈ ઓર હમકો બહુત તકલીફ હોતી હૈ ક્યુંકિ દારૂ બંધ હી હોના ચાહીએ, હમારે નાગસેન નગર મેં બંધ હોના ચાહીએ. યે આજ યે રેલી જો નિકાલી હૈ હમારા વિસ્તાર કે સબ જવાન જવાન ભાઈ ભાઈ બહેનો એ સબ હમ બહુમાડી જાયંગે વહાં સે હમ ઉનકો બોલેંગે કે હમારા નાગસેન નગર વિસ્તાર મેં ન્યાય કરે ન્યાય કરકે ઓર દારૂ બંધ હોના ચાહીએ. તો મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત.